ઉપલેટામાં આવેલ મોજ ડેમની કેનાલ બાબતે વર્ષો જૂની સમસ્યાઓને લઈને ખેડૂતો દ્વારા બેઠક યોજાઈ હતી અને વર્ષો જૂના પ્રશ્નોનો નિકાલ લાવ્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ મોજ ડેમની કેનાલને લઈને વર્ષો જૂના પ્રશ્ન બાબતે ખેડૂતોને નુકસાની જતી હોવાની બાબતે ખેડૂતો એકત્રિત થઈ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાને આ અંગે રજૂઆત કરી હતી, જે બાદ વર્ષો જૂની સમસ્યા ધ્યાને લઈ ધારાસભ્ય લલિત વસોયાએ સિંચાઈ વિભાગના અધિકારીઓને પણ બોલાવી અને વર્ષો જૂની સમસ્યાને સાંભળી જાણી અને તેમનું કાયમી માટે નિવારણ લાવવા માટેની બેઠક યોજી હતી. ધારાસભ્ય વસોયાએ સમગ્ર બાબતનું આંકલન કરીને ખેડૂતોને પડતી મુશ્કેલીઓનું કાયમી માટે નિરાકરણ લાવવા માટેની બાબતને લઈને ખેડૂતો અને સિંચાઈના અધિકારીઓ સાથે બેઠક કરી કાયમી ઊભી રહેતી સમસ્યાનું સમાધાન લાવવા માટે પદાધિકારીઓ સાથે સ્થળ પર મુલાકાત કરેલ હતી. ધારાસભ્ય લલિત વસોયાએ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓને ધ્યાને લઈને આ ખેડૂતોની સમસ્યાના નિરાકરણ લાવવા ₹5 લાખની ગ્રાન્ટ પણ ફાળવવાની વાત ખેડૂતોને જનરલ કરી હતી. ત્યારે ખેડૂતો વર્ષો જૂના પ્રશ્નનો ધારાસભ્ય દ્વારા નિકાલ કરવા માટે પ્રયત્ન કરે અને ટૂંક સમયમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ પણ આવશે તેવું જણાવેલ હતું. મારું નામ ખેમાભાઈ અબારી, હું ખેડૂત છું. આજે આ ખેડૂતોની આગેવાની અને ધારાસભ્ય શ્રી લલિતભાઈની આગેવાની નીચે મોજ સિંચાઈ, આપણે જે મોજ ડેમ છે એની D2 કેનાલ આવેલી છે, એ પ્રશ્નો આજે છેલ્લા 20 વર્ષથી અમારો અણઉકેલ છે. એના માટે આજે જે ખેડૂતો ભેગા થયા છે અને જે છેવાડો આવેલો છે મોજ સિંચાઈ D2 કેનાલનો, એનો કાઢ્યો કોઈ નિકાલ નથી. એનાથી જે ખેડૂતો આજે ઓછામાં ઓછા 2000 વીઘા જમીન જે ધોવાણ થઈ રહ્યું છે અને અમારા રસ્તાઓ જે કોઈ હાલી ચાલી શકતું નથી, એના પ્રશ્ન માટે આજે ધારાસભ્ય લલિતભાઈની આગળની નીચે અને મોજ સિંચાઈના સાહેબોને બોલાવીને આનું નિરાકરણ કરવા માટે તાત્કાલિક ધોરણે અમને કોઈ પણ રીતે બચાવે એવી અમારી માગણી સાથે આજે ઓછામાં ઓછા 200 ખેડૂતોની સાથે રાખીને અમે આ પ્રશ્નો લઈને ધારાસભ્ય લલિતભાઈને મળ્યા અને એને પણ કહ્યું છે, અમને આશ્વાસન આપ્યું છે કે અમારી ગ્રાન્ટમાંથી 5 લાખ હું આપું છું, તો ધન્યવાદ એને પણ. અને આજે જે પ્રશ્નો અમારો જે છે એ કાયમી માટે જેમ બને એમ ઝડપથી ઉકેલે એવી અમારી માગણી સાથે અમે અત્યારે મોજ સિંચાઈ સાહેબો સાથે કેનાલે જઈ રહ્યા છીએ. એનું માર્ગદર્શન લઈને જો કાઢીઓ કાઢી આપે તો એના માટે અમે ધન્યવાદ આપીએ છીએ. આજે ઉપલેટા શહેરની અંદર મોજ નદીના કાંઠે ઇરિગેશનની કેનાલ, નેશનલ હાઈવે અને બાયપાસને કારણે આશરે 1000 જેટલા વીઘાની અંદર વરસાદી પાણી સરકારી તંત્રની બેદરકારીને કારણે ભરાતું હતું. ખેડૂતોનો પાક છેલ્લા 3 વર્ષથી નિષ્ફળ જતો હતો. આજે સૌ ખેડૂતો સાથે મિટિંગ યોજી સરકારી અધિકારીઓને પણ બોલાવ્યા છે અને પ્રશ્નનો નિકાલ તાત્કાલિક આવે એના માટેના પ્રયત્નો કરીએ છીએ. અને ધારાસભ્ય તરીકે મને મળતી ગ્રાન્ટમાંથી એના પાણીના નિકાલ માટે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આજે મેં ફાળવવાની ખેડૂતો સમક્ષ વાત કરી છે અને આવતા દિવસોની અંદર આ ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાય એના માટે અમારા ડાયાભાઈ ગજેરા છે, કૃષ્ણકાંત ચોટાઈ છે અને બાકીના સૌ ખેડૂત આગેવાનો સાથે રહી આ પ્રશ્નના નિકાલ માટેના અમારા પ્રયત્નો છે ને અમે 100% એમાં સફળ થશું. વિપુલ ધામેશાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ઉપલેટા.